बात करिए हवे अमदावादनी। अमदावादना पश्चिम विस्तारों में कोरोना केस में वधारो थई रह्यो छे। गोता बोड़कदेव में सौथी वधु केस नोंधाया छे। वधु त्रण विस्तारों ने माइक्रो कंटेनमेंट झोन जाहिर करवामां आव्या छे। शहर में हाल में कुल 44 माइक्रो कंटेनमेंट झोन छे। नवा कंटेनमेंट झोन में आज थी हाउस टू हाउस सर्वेलंस करवामां आवशे। शहर में प्रतिदिन केस की संख्या हवे 100 ने पार आवी रही छे। फरीक वक्त कोरोना केसों में चिंताजनक वधारो थयो छे। अत्यारे मोटी संख्या में जे टेस्टिंग बूथ पर लोको टेस्टिंग करवा माटे पहोंचे छे। खास करीने जे प्रकारनी स्थिति अत्यारे हाल अमदावादनी जोवा मळी रही छे, दररोज 100 थी वधु जेटला पॉजिटिव केसो अत्यारे हाल अमदावादमां आवी रह्या छे, जेमां सौथी वधु पश्चिम विस्तार प्रभावित थयो होय तेवा आंकड़ा अत्यारे सामे आवी रह्या छे। तमे जोई शको छो टेस्टिंग बूथ पर अत्यारे हाल लोकोनी लाइनो छे, जे टेस्ट करवा माटे लोकोनी लाइनो अत्यारे हाल छे अने टेस्ट करावी रह्या छे। जे प्रकारे कोरोनाना केसोमां फरी एक વખત વધારો થઈ રહ્યો છે, જેને જોતા લોકોએ ફરી વખત જે સલામતીને લઈને પગલાં લેવાની જરૂર છે। સંક્રમણનું પ્રમાણ અત્યારે જે પ્રકારે હાલ સતત વધતું જઈ રહ્યું છે। અમદાવાદની વાત કરીએ તો દિન પ્રતિદિન જ્યારે 100 કેસોનો વધારો જ્યારે જોવા મળી રહ્યો છે તો ખૂબ જ ચિંતાજનક છે। જ્યારે એક બાજુ કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ ફરી એક વખત ચિંતાજનક વધારો થયો છે, તેને લઈને હાલ તંત્ર એલર્ટ થયું છે અને જે પ્રકારે 44 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અત્યારે જાહેર કર્યા છે અને સાથે જે કોરોનાના ટેસ્ટિંગ માટે લોકોનો ઘસારો અને લાઈનો ની કટારો જોવા મળી રહી છે, તે પરથી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાની સ્થિતિ અમદાવાદમાં ફરી વિકટ બની છે। લોકો ફરી સંક્રમણનો ભોગ બની રહ્યા છે। હાલ તો આ તંત્રે ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે, જેમાં અનેક લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ જાગૃત કરવામાં આવે છે। ફરી એક વખત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરોનાને માત આપવા માટેની અપીલ કરવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।